પાલમપુર તાલુકાના જગાણા સરકારી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પ્રકૃતિના જતન અને વન સંવર્ધન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સામાજિક કાર્યકર નારણભાઈ રાવળ, રામાભાઈ માળી તથા વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ જે કે ગાસુરા, ડીસી બારડ, ડીએચ રાજપૂત અને રમેશભાઈ ચૌધરીનું મંત્રીના હસ્તે પ્રશસ્તપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગિક પ્રવચનમાં વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મહોત્સવ અભિયાનથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છની ધરતી નંદનવન બની રહી છે. મિત્ર, આગળના મનુષ્યનો જન્મથી માની અને મૃત્યુ સુધીનો કોઈ એક જ સાથી હોય ને તો એ વૃક્ષ છે. જન્મતા વેદ પણ એની જરૂર પડે છે. ઘોડિયાની આપણી લાડલી માં આપણે જન્મ થતા પહેલા એનું આયોજન કરે. એના માટે હું સારામાં સારો ઘોડીઓ બનાવું. સુથાર પાસે જાય એમ કે મારા લાડલા માટે સારો ઘોડીઓ બનાવી દે. જિંદગી ભર વૃક્ષ આપણો સાથ ક્યારે છોડતો નથી. વૃક્ષ આપણું જીવન મંત્ર હોવું જોઈએ. મૃત્યુ સુધી જ્યારે માણસ અંતિમ યાત્રાએ નીકળે, અંતિમ યાત્રા, લાઈફની અંતિમ યાત્રા, ત્યારે પણ એ જ આપણને આ દુનિયામાંથી અલ્પિત કરવા માટે વૃક્ષ જ પોતાનું યોગદાન આપે છે. સંસદ સભ્ય પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષોના જતનને વરેલી આપણી મહાન સંસ્કૃતિમાં વૃક્ષ કાપવું એ પણ પાપ ગણાય છે. ઓક્સિજન માટે પણ જે વૃક્ષોની જરૂરિયાત છે એવા વૃક્ષો માટે મન ખાતાના ખૂબ નિયમો છે. નર્સરી બનાવવા માટે જેમાં ખેડૂત નર્સરી પણ બને, જેના માટે પણ મન ખાતું આપણને સહાય આપે છે. શાળાની નર્સરી પણ હોય. આટલા બધા વૃક્ષો માપવા થતા મિત્રો શરૂઆતમાં ખૂબ ઉગમ હોય છે. ભૂતકાળમાં આપણા દાદાઓ, આજે પણ ઘણા ગામમાં એવા છે કે મારા બાપાએ વાયેલો વડ છે. જે વખતે વૃક્ષો આટલા થતા હતા એનું જતન હતું, પણ છતાં વૃક્ષ કોકને છાંયડો આપશે, કોકને બેસવા માટે કામ લાગશે. અને તે કેટલાય વડવાઓ આપણા મિત્રો એવું નક્કી કરતા હતા કે મારે આ ઝાડ વાવવું. અને એટલા માટે અત્યારે ઘણી શાળાના શિક્ષકો પોતાની શાળામાં જે મિત્રો કિચન ગાર્ડન બનાવ્યા છે, સારા સારા ગાર્ડનો બનાવવાની જે મિત્રો પ્રવૃત્તિ શરૂ કરી છે, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીએ જણાવ્યું હતું કે વૃક્ષો વાવી તેને યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે. ખૂબ સુંદર અવસર છે. દર વખતે આપણે વન મહોત્સવ કરીએ છીએ. સાચી વન મહોત્સવની સાર્થકતા આપણે વૃક્ષો વાવ્યા પછી એ વૃક્ષોની જાળવણી, દર વર્ષે વન મહોત્સવ તો થાય છે પણ એ વાવ્યાલા વૃક્ષોના 50%ની પણ 25% પણ જો એની જાળવણી થાય તો જ આપણે આ વન મહોત્સવ સાર્થક ગણાય. અને આ વૃક્ષો એ આપણને પ્રાણવાયુ આપે છે અને પ્રાણવાયુની કિંમત આપણે આ કોરોનાના સમયમાં હમણાં આપણે બધાએ જોયું છે. ઓક્સિજનની કમી, ઓક્સિજનની શોર્ટેજ આપણે બધાએ જોઈ છે કે પ્રાણવાયુની શું કિંમત છે. બાટલાઓ માટે દોડાદોડી, સરકાર પણ સતત, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, ટ્રેન દ્વારા, પ્લેન દ્વારા, બહારથી ટેન્કરો દ્વારા તમે જુઓ તો કેટલી વ્યવસ્થા કરી છે આ પ્રાણવાયુ માટે. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ કરી વૃક્ષોના રથને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન નિરલ ખેર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત વન વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.